આખરે તંત્રને ભુજમાં રખડતા ઢોર ઉપર અંકુશ મેળવવામાં સફળતા સાંભળી છે. ખાસ કરીને પોલીસ ફરિયાદનું મેજિક કામ કરી ગયું છે. સત્તાવાળાઓએ તાત્કાલિક અસરથી પગલાં લીધા અને લોકોમાં રાહત થઈ. ચોમાસુ શરૂ થતાની સાથે ખાસ કરીને રસ્તાઓ પર ઢોરનું સામ્રાજ્ય છવાઈ જતું હતું. રખડતા ભટકતા ઢોર રસ્તાઓ પર અડીંગો જમાવીને બેસતા હોય છે અને ખાસ કરીને ક્યારેક ઢીકે ચડાવે છે ત્યારે વૃદ્ધ લોકોને ઈજા ગંભીર ઈજા થવાના બનાવો પણ નોંધાતા હોય છે. ત્યારે સૌ પ્રથમ વખત નવા આવેલા પોલીસ વડા સૌરભસિંહના સીધા નેતૃત્વ હેઠળ અને માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસે આ કામગીરી કરી છે. આ કામગીરીમાં ખાસ કરીને ભુજના આસિસ્ટન્ટ કલેક્ટર મનીષ ગુરનાની અને ભુજના નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાએ પણ ખાસ રસ દાખવી સંયુક્ત રીતે સંકલન કરી અને આ યથા પર આ સમસ્યા પર કાબુ મેળવવામાં મહદઅંશે સફળતા સાંપડી છે. મળતી વિગત એવી છે કે છેલ્લા કેટલાક સમયથી ભુજમાં રખડતા ભટકતા ઢોરનો ત્રાસ પારાવાર વધી જવા પામ્યો હતો. જ્યાં જોવો ત્યાં રસ્તાઓ પર અડીંગો જમાવીને ઢોર બેઠા હોય ત્યારે ખાસ કરીને ભુજના આસિસ્ટન્ટ કલેક્ટર મનીષ ગુરવાની અને ભુજના પોલીસ વડા સૌરભસિંહને આ વસ્તુ ધ્યાનમાં આવતા તેમણે તાત્કાલિક અસરથી સમગ્ર ઘટના ઉપર તલસ્પર્શી અભ્યાસ કર્યો. ભુજ નગરપાલિકાને ઢોરને ડબે પૂરવા માટે સૂચના આપી. માત્ર ડબે પૂરવા નહીં પરંતુ જે પશુ માલિકો ઢોરને રખડતા રસ્તા ઉપર છોડી મૂકે છે તેમની સામે ફરિયાદ દાખલ કરવાનો આદેશ કર્યો હતો. સંખ્યાબંધ પશુપાલકો સામે ફરિયાદ નોંધાઈ અને આખરે આ ઇસ્યુ પર ખૂબ જ સફળતા સાંપડી છે અને જેમાં મહદઅંશે કામગીરી ટ્રાફિક વિભાગના પોલીસ અધિકારી શ્રી ઝાલા અને તેની ટીમ દ્વારા કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસ અધિકારી શ્રી ઝાલા અને તેની ટીમે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી. અલગ અલગ પોઈન્ટ ઉપર આ વ્યવસ્થા ગોઠવી તાત્કાલિક અસરથી સંકલન સાધી અને આ કામગીરીમાં સફળતા મેળવી છે.